આવા કોઈ બનાવ બનતા હોય ત્યારે દરેકના મનમાં એવું થાય કે પોતપોતાના નાના છોકરાઓ હોય, નાના બાળકો હોય. હવે અત્યારનો યુગ ક્યાં યોગ્ય છે? અમને અરેરાટી થાય છે કે જ્યારે આવો બનાવ બને ત્યારે આજુબાજુમાં કે કુટુંબમાં કોઈને કોઈને વ્યક્તિને તો ખબર જ હોય છે. શું તો કે ભાઈ નાની એવી માહિતી કે આવડા અંધશ્રદ્ધામાં માને છે, આવું કંઈ કરે છે, તો એ માહિતી જો તાત્કાલિક અસરથી પોલીસ પાસે પહોંચે તો પોલીસને ઘણા બધા પુરાવા મળી શકે. આ જ્યારે બનાવ બન્યો છે એને ઘણો બધો સમય પસાર થઈ ગયો. તમે ઘણી વખત જોતા હો કે ભાઈ કોઈનું મર્ડર થઈ જાય અને 5 દિવસ પછી લાશ મળે, એ દરમિયાનમાં ઉપર વરસાદ પડે કે 5-7 દિવસ થઈ જાય તો એ પુરાવાઓ ડેમેજ થાય. અને જ્યારે આવું થાય ત્યારે એ વસ્તુ સાબિત કરવા માટે અમારે વધારે મહેનત કરવી પડે અને એ પુરાવા ઊભા નથી થતા. જે પુરાવા હોય ને એ જ અમારે કોર્ટમાં રજૂ કરવા પડતા હોય. એટલે મારી એક આપ લોકોને અપીલ છે, આપ જે આ વિસ્તારમાં બધે હવે એજ્યુકેશન પહોંચી ગયું છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ યુગ છે, એની અંદર અંધશ્રદ્ધામાં પોરાયા વાળા વગર આ લોકો જે રીતે તમે જોવો છો કે એક નાની માસૂમ બાળકીનો ભોગ લેવાઈ ગયો, એક અંધશ્રદ્ધા અને એક ખાલી કે ભાઈ દોરા ધાગાથી બધું મટી જાય એવું ક્યાંય હોતું નથી. વિજ્ઞાન ઘણું બધું આગળ વધી ગયું છે. તો તમે પણ અમને મદદરૂપ થાઓ. પોલીસ છે ને એ તમારામાંથી જ આવે છે. હું પણ એક નાના ગામમાંથી જ આવેલો છું, ખેડૂતનો દીકરો છું. મને ખબર છે કે ભૂવા ભારાડીમાં કોઈમાં પડોમાં અને આવા ભૂવા ભૂવાનું કામ કરતા હોય ને એની માહિતી અમને આપો, અમે વેરીફાઈ કરીએ. ઘણી વખત કેવું છે કે આ કોરોના કાળ ગયો તો માણસો કે ભૂવો એક દોરો બાંધી દેશે ને એટલે હાજા થઈ જશે. ભાઈ એવા દોરા બાંધવાથી કે કોઈ પાણી પાવાથી કોઈ હાજુ ના થાય, એના માટે મેડિસિન જ લેવી પડે. અને અમારી પોલીસ ખાતા વતી તમને ખાતરી આપીએ છીએ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા વતી અને ગીર તાલાડા પોલીસ વતી, આમાં જે કોઈ સંડોવાયેલા હશે ને એને ક્યાંયથી છોડવાના નથી. અમને જે જે પોઈન્ટ મળે છે ને એને લેવા માટે 1/2 કલાકમાં જ એ વ્યક્તિ સુરતમાં ઉપડી ગયો હતો, એ ગીર સોમનાથ પોલીસે જ ઉપડાયો હતો. પુરાવા અમારે ભેગા કરવાના છે, પણ આવી બાબતમાં તમે બધા અમને કાયમ મદદરૂપ થાવ એવી તમારી પાસે અમારી એમ કહેવાય ને કે માગણી કે તો માગણી અને વિનંતી છે કે આવી બાબતમાં તમે પોલીસને હેલ્પ કરી દો. કારણ કે પોલીસ તમારી છે, તમારા માટે આ કામ કરીએ છીએ. એટલે અમને હજી પણ જ્યારે પુરાવાની જરૂર પડે અને કુટુંબ સિવાયના માણસો હોય એ પણ અમને ખાનગી માહિતી અમારી એસપી ઓફિસે ઇનાજ જ છે, ન્યાય આપી શકો છો, બાટવા સાહેબને આપી શકો છો, સીપીઆઈ સાહેબને આપી શકો છો. તો તમારી પાસે આ બાબતને રિમાન્ડની માંગણી કરી હતી આજે, અને માનનીય કોર્ટે 14 દિવસના રિમાન્ડ આપ્યા છે. બહુ મોટી વસ્તુ છે. હવે તમે લોકો આની અંદર જે કઈ, હજી અમારી પાસે 14 દિવસ છે, એમાં માહિતી નહીં મળે તો બીજા વધારાના ફર્ધર રિમાન્ડ માંગશું, પણ જે માહિતી મળે એ તમે પોલીસને શેર કરજો. થેન્ક યુ.